ચર્ચમાં સ્વાધ્યાય નંબર 3.3 એના બે દાખલા લીધા હતા, બરાબર. દાખલા નંબર 3 અને 4 એમાં સમાંતર ભાગો ચતુષ્કોણ નિયમ નો ઉપયોગ કર્યો હતો. મતલબ એની લાક્ષણિકતાઓથી જ આપણે દાખલા ગણવાનો છે. આજે દાખલા નંબર 5 અને 6 ભણશું. એમાં પણ ઈ જ રીત છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ છે એ હંમેશા પૂરક કોણ છે અને સામસામેના ખૂણાઓ છે હંમેશા સમાન છે. આજે લાક્ષણિકતાઓને યાદ કરીને આપણે દાખલા કરવાના છે. જો રકમ 5 દાખલા ની સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર, તો ગુણોત્તર 3 જેટલું એવો હોય એટલે કે 3 ના છેદમાં બી એવો કઈ ગુણોત્તર છે. પછી કોઈ પણ એક કહી દો કે અહીં તમને 18 ના છેદમાં 12 આવ્યા છે, તમે 3 જેમ 2 જેમ કહી શકે કે ન કહી શકે. ઉદાહરણ તરીકે ક્ષેત્રફળ ગણવાના, 6 3 18 અને 6 2 12 એટલે આવ્યો ને 3 ના છેદમાં 2. એ જ રીત સુધી આપણે ગુણોત્તર કેટલો કીધો છે 3 જેમ 2 ખાસ સંબંધીનો છે એની ઉપરથી આપણે દાખલા કરવાના છે. હવે એનો ગુણોત્તર આપ્યો છે તો કે પાસ પાસેના ખૂણા, પાસ પાસેના ખૂણા એટલે કે આપણે ચતુષ્કોણ લીધો એબીસી ની, એમાં પાસ પાસેના ખૂણા એબી બીસી સીડી એડી કોઈ પણ લઈ શકો. શરૂઆત કરીએ એ અને બી થી. તો પેલા લખું કે બી જોઈએ, ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી માં પાસ પાસેના ખૂણા કેટલા છે, આપણે પાસ પાસેના ખૂણાઓ એ અને બી લઈએ, ખૂણો એ અને ખૂણો બી છે કોઈ પણ લઈ શકીએ. આપણને રકમમાં કે ચતુષ્કોણ નું નામ નતું આવ્યું, ક્યાં ખૂણા લેવા પાસ પાસે એ પણ નતું આવ્યું. તો આપણે પેલા પોઈન્ટ પર દર્શાવી દીધું કે એબીસી ચતુષ્કોણ છે, સમાંતર બાજુ છે, પાસ પાસેના બે ખૂણા લેવા બે, તો આપણે એ અને બી લીધા છે. હવે એનો ગુણોત્તર આપ્યો છે, કેટલો આપ્યો છે, બંને ખૂણાનો ગુણોત્તર 3 જેમ 2. પેલો ખૂણો મળી ગયો કે એની જીવન ઉપયોગ ખૂણો હશે તો કે સી છે
એની સામેનો કોણ છે c એ પણ સમાન હશે સામ સામેનો કોણ છે એટલે તો c બરાબર a થઈ જશે એટલે કે આપણે કોણ c બરાબર કોણ 108 જ મળશે બે પણ મળી ગયા બાકીના બે પણ કેવી રીતે મળશે તો એમાં પણ આપણે કિંમત મૂકી દઈએ કોણ b બરાબર નહીં દેલું શરૂઆતમાં 2x એટલે b / x x ની કિંમત મળી ગઈ આપણે 36 b / 36 તો 36 ને એમ કરીએ એટલે મળી જશે બહુ જ આપણ મળી ગયું b બરાબર બહુ જ હવે એક જ પણ બાકી રહ્યો કયો તો કે b ની સામેનો એ પણ સમાન જ હશે e ની સામે કોણ છે b એટલે કે કોણ b છે એ પણ કેના જેવો છે b જેવો તો b બરાબર કેટલો મળી ગયો બહુ ગયા સામ સામેના કોણ હશે તા અને પાસ પાસેના કોણ કરો ખાલી એક જ ભાગ લે એક જ નિયમ એ ભાઈ પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3 જે 2 છે તો આપણે સૌથી પહેલા શું કરીએ તો કે નામ આપણે તો એબીસીડી એમાં પાસ પાસેના કયા ખૂણા લેવાના છે એ દર્શાવવું પડે એટલે આપણે દર્શાવ્યું a અને b એટલે ધારો કે આને કેટલા કિંમત દર્શાવતા છે એટલે 3x છે અને આ કેટલા છે 2x હવે એ બંને ખૂણા તો લેવા છે પૂરક પૂરક ખૂણો એટલે કે સરવાળો 180 ડિગ્રી થાય તો આપણે બંનેનો સરવાળો કરો 3 અને 2 5x 5x = 180 x = 180 ના છેદમાં 5 એટલે આપણે કિંમત મૂકી 36 જવાબ આપણે લઈ કિંમત મૂકી દીધી એની કિંમત મૂકી 108 એની સામે c તો એ પણ 108 જશે સામ સામેનો ખૂણો b ની કિંમત બહુ જ તો સામેનો ખૂણો d ની કિંમત પણ બહુ જ જો સેમ ટુ સેમ દાખલો નંબર 6 છે આવો જ દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ રકમ શું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે પાસ પાસેની ખૂણાની એક જોડના માપ સમાન છે એટલે જો આમાં જે ગુણોત્તર કેટલો 3 છે એમ એની જગ્યામાં શું કહી દીધું કે સમાન છે એટલે કે બંનેના માપ સરખા છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શું પહેલા આવેલા આપણે આમાં ચતુષ્કોણનું નામ આપી દીધું p u r s લંબગોળમાં ધારો સમાંતર બાજુ ચતુષ્કોણ abc ત્યાં પાસ પાસેના ખૂણા લેશું આપણે તો p અને કોઈ પણ લઈ શકો પણ p અને q લેશું એટલે કે
ચારેય ખૂણાઓ કાટખૂણા હોય અને સામસામેની બાજુ સમાન હોય એવો કેવો ત્રિકોણ છે લંબચોરસ અને દોનો ત્રણ ભણી ગયા છો આમાં પણ આગળ ભણવાનું જ આવશે ચોરસ અને લંબચોરસ બંનેમાં ફેર કાઢેલો છે કે લંબચોરસ હોય તો સામસામેની બાજુ સરખી હશે અને ચોરસ હશે તો બધી બાજુ સરખી હશે પણ ખૂણા તો બેનેમાં કાટખૂણા જ હશે લંબચોરસ પણ ચારેય ખૂણા કાટખૂણા અને ચોરસમાં પણ ચારેય ખૂણા કાટખૂણા તો આપણને જોઈ હોય તો આપણને રકમમાં સમાંતર બાજુ ત્રિકોણ જોઈતો જવાબ મળ્યા પછી ખબર પડી કે આમાં તો ચારે ખૂણાઓ કેવા છે નેવ ના એટલે કે કાટખૂણા છે તો આ સામસામેની બાજુ હતી આ સામસામેની બાજુ હતી પણ આ કેવો થઈ જશે કાટખૂણા ચારે ખૂણા કાટખૂણા બની ગઈ એટલા માટે શું કહી શકાય કે PQRS એ સમાંતર બાજુ ત્રિકોણ નથી પરંતુ શું છે PQRS એ લંબચોરસ સમાંતર બાજુ ત્રિકોણ નથી કેવું છે લંબચોરસ બરાબર જો દાખલા નંબર 7 એક સાથે સગી અને કોણમાં કેટલું મેળવવા બને
40 એનો માપ છે 40 અને OHP શું દર્શાવે છે Z
ફરીથી એકવાર ખાતા પર જોઈ લે પણ એ છે આ પકડો વાળો મળવાની છે એની અંદર વેગમાં અલગ અલગ છે હવે એ વસ્તુ સ્વાભાવિક છે કે તમને એક માપ મળી ગયું છે એક આખા પ્રમાણનું માપ સીધે છે તો આપણને એમ જ ખબર પડી જાય જો આ 40 રોકી લેતું હોય એટલે કે આ 40 બાદ કરતો તે મને ઓટોમેટિક સેટ પર અલગ આવશે 30 સમજણ થોડું નવું છે એટલે ધ્યાનથી સમજજો શું કહેવા માંગુ છું કે જો આખા પ્રમાણનું માપ અંદર અંદર લઈ જાય તો નેક્સ્ટ લેક્ચરમાં આવો ભણશું દાખલા નંબર 8 એ જો લેવા કે આજનો લેક્ચર જય ગુરુદેવ.